दूर दूर थी परीक्षा आप आता हो तरह उम्मीदवार शू कही रहा है शू मांग कर रहा है अत्य खास કરીને શું કહેશો અત્યારે આ જે પેપર રદ થયું છે હવે તમારી શું માંગ છે હવે જલ્દીથી પરીક્ષા આવે અને અમે પરીક્ષા દઈ શકીએ સારી રીતે એ જે આ પરીક્ષા હવે વારંવાર પરીક્ષામાં કેવા પગલાં લેવા હોય છે તમારી આજે ખાસ કરીને છે ને સરકારને એ માન્ય છે કે આ કોઈ જીવ હોય એની ધરપકડ કરે અને જલ્દીથી એને કરે खास જે છે તમે ક્લાસિસ રાખ્યા હતા કોઈ ખર્ચાઓ કર્યા હતા હા થોડા ઘણા ખર્ચા કર્યા હતા બટ હવે અમે નિષ્ફળ થઈ ગયા છીએ હા હાલ આપની સાથે વાલી પણ છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો હાલ જે છે વાલીઓ તમે બાળકોને ભણાવવાના પ્રયાસો કરતા હોવ છો એમના માટે ખર્ચાઓ પણ કરતા હોવ છો ત્યારે આ પેપર રદ થાય ત્યારે કેમ કે કહી રહી હોય કે નિષ્ફળ થઈ છે કેવા પગલા લેવા આવજે વારંવાર પેપર રદ થઈ ગયો આની જો બહુ ઊંડાઈથી તપાસ કરાય એક વાલી તરીકે તમે કેટલી દુઃખની લાગણી અનુભવો છો જ્યારે તમને એ વાતની ખબર પડી કે હવે પેપર નથી લેવાનું જેથી છોકરાઓએ મહેનત કરી હોય એ ત્યાં નિષ્ફળ થાય તો એ લોકોને કેટલું ચોક્કસથી અહીંયા વાલીઓની પણ વેદના बिल्कुल हार्दिक पटेल अरवली संवाददाता हार्दिक अभी बात करें जो दृश्य पर उम्मीदवार रोष ना माहौल दूर दूर आता हो परीक्षा आप अचानक जय समाचार मे कि पेपर लीक थे पेपर फूट्यू है उम्मीदवार में रोष मत हो तरह अरवली जो बात करिए अरवली में जो उम्मीदवार पहुंचा है कि लागण शू कही रहा है प्रीति चौकसी जे प्रकारे हाल मोडासा शहरना जे बस स्टेन्ड छे त्या उभो छे डेपो खाते अने जे परीक्षार्थीओ छे एमा आक्रोश जोवा मळ्यो छे कारण के वर्षोथी मेहनत करी रह्या छे तेमने जे व्यथा छे तेमने एसटीनुं पण भाडुं चूकवी दीधुं छे एसटी विभाग द्वारा भाडुं लई लेवामां आव्युं छे परत नथी करवामां आव्युं दृश्यो तमने बतावीश के आ संख्या बतावी दे छे के केटली मोटी संख्यामां जे आ परीक्षार्थीओ अहीं उपस्थित छे अने तेमने जे आक्रोश छे जे रोष छे ए तंत्र सामे सरकार सामे जोवा मळ्यो छे मारी साथे विद्यार्थी परीक्षार्थीओ छे क्यांथी आव्या छो चेकिंग बावीस रूपया रिटर्न पाछ शामळाजी थी तो भी परीक्षा चेक करवा भी आया કેટલા વર્ષોથી મહેનત કરો છો ને પાછી પેપર ફૂટ્યું પર 2017-18 થી મહેનત કરું છું પણ આ લોકોનું અનુવાદ ચાલતું છે કેટલા પેપર ફોડવાના છે એ કેવું હોય તો આગલા દિવસે 12 વાગે સુધીમાં તો કહી શકાય ને કમસે કમ સવારે ઉઠીને જ વચ્ચે પહોંચે કેવાનું હોય ના 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 છોકરાઓને મૂકીને આવતા હોય જોઈ શકો છો પરીક્ષાર્થીઓના આંખોમાં પાણી છે ખૂબ જ દયનીય હાલત છે વિદ્યાર્થી છે શું કહેશો તમે આ એક ગુજરાત સરકારની આપખુદશાહી છે વિદ્યાર્થીઓ 10-10 વર્ષથી મહેનત કરતા હોય છે વાલીઓનો એક એમના આગવી સૂચથી મહેનત કરતા હોય છે અત્યારે તમે કમાવવા માટે તમે બસની અંદર તમે એક્સ્ટ્રા ભાડું લો છો વ્યક્તિઓને આટલી પોલીસ હોવા છતાં આટલી ફોર્સ હોવા છતાં તમે જો આટલું સાયબર ક્રાઇમનું આટલું તંત્ર હોવા છતાં જો તમે એક પેપર ફૂટતું ના રોકી શકતા હો તો ગુજરાત સરકારને અત્યારે રાજીનામું આપી દેવું જોઈએ ભૂપેન્દ્ર પટેલને રાજીનામું આપી દેવું જોઈએ 156 સીટો આપીને સરકાર વિદ્યાર્થીઓ અત્યારે સરકારને જીતાડી છે તો તમારું આટલું બી વિનય નથી કે કોઈ કોઈકના ઘરનો દીવો લોહી જાય એ રીતનું તમે કરો છો તો આ એક કેટલા વર્ષથી મહેનત કરો છો આપ અમે 6 વર્ષથી મહેનત કરી આજે બીટેક કરીને એન્જિનિયરિંગ કરીને અત્યારે તમે ગવર્મેન્ટની ક્લાર્કની તૈયારી કરતા હોય તો 15,000 ની નોકરી પણ ગુજરાત સરકાર ના આપી શકતી હોય આટલા રોજ યુવાઓ બેરોજગાર હોય તો તમારે રાજીનામું આપવું જોઈએ ને અમે ગુજરાત ગૌણ સેવા પસંદગી પંચાયત બોર્ડને કહીએ છીએ એક વિનંતી છે અમારી કે પેપર સારી રીતે લો તમે પરીક્ષા લો કોઈના ઘરનું ખૂબ મોટી બેદરકારી છે અને આ બેદરકારીના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા જોઈ શકો છો કે નાના બાળકો સાથે નીકળ્યા છે પરિવાર સાથે નીકળ્યા છે પરીક્ષા આપવા માટે કેટલા વર્ષથી મહેનત કરો છો બે બાળકો છે સાથે
दस वर्ष थी छेला दस वर्ष थी मेहनत करू छु कारण के मारे आज केटला 30 वर्ष થઈ ગયા છે અને હું આ બિલકુલ સૌથી મોટા સમાચાર તે સામે આવ્યા છે પીપલની કિસ્મત સૌથી મોટા સમાચાર न्यूज 18 गुजराती पर सौथी मोटा समाचार सामे आव्या छे पेपर लीक केसमा आंध्र प्रदेश थी आ पेपर लावामां आव्यो हतो अत्यारे महत्वना समाचार वडोदरा परीक्षा केन्द्र पर खरीददार भेगा थया हता पेपर आपवामां आवे ते पहेला एटीएस द्वारा दरोड़ उपाड़वामां आव्यो हतो पेपर लीक केसमा 15 आरोपीओने झड़पी पाड़वामां आव्या छे जे माहिती मळी रही छे पेपर लीक केसमा सौथी मोटा समाचार आंध्र प्रदेश थी पेपर फोड़वामां आव्यो हतो ओडिशानो जे रहेवासी छे सूत्रधार नायक अत्यारे गिरफ्तमां छे पेपर लीक केसमां एटीएस ની જે ટીમ છે તે ઓડિશા જવા માટે રવાના થઈ ગઈ છે આરોપીઓના નામ ન્યૂઝ 18 ગુજરાતી પર ત્યારે કેતન બારોટ શેખર નામના આરોપીની સંડોવણી સામે આવી છે અગાઉ પણ પેપર લીકમાં આ જે આરોપી છે તે સંડોવાઈ ચૂક્યા છે અને ફરી વખત તેમના નામ સામે આવ્યા છે ઓડિશાનો રહેવાસી સૂત્રધાર નાયક ગિરફ્તમાં છે અત્યારે ત્યારે જે ટીમ છે ટીએસની તે હવે ઓડિશા જવા માટે રવાના થઈ ગઈ છે આરોપીના જે નામ છે તે પણ આપ જોઈ શકો છો ન્યૂઝ 18 ગુજરાતી પર જે આરોપીઓ છે તે છે કેતન બારોટ અને શેખર આ બંને જે આરોપી છે તેમની સંડોવણી સામે આવી છે અને અગાઉ પણ તે લોકોના નામ આવી રીતે સામે આવી ચૂક્યા છે આ સૌથી મોટા સમાચાર ન્યૂઝ 18 ગુજરાતી પર અત્યારે આપ જોઈ રહ્યા છો પેપર લીક થયું છે આંધ્ર પ્રદેશ થી થયું છે તેવું સામે આવ્યું છે અત્યારે એટીએસ દ્વારા દરોડો પણ પાડવામાં આવ્યો હતો પેપર વેચા તે પહેલા દરોડો પાડવામાં આવ્યો હતો અને અત્યારે જે પ્રકારે મુખ્ય સૂત્રધાર છે તે પણ પોલીસ સકંજામાં છે પોલીસે ગિરફ્તાર કરી લીધો છે અને આગળની જે તપાસ છે તેની હાથ ધરવામાં આવી છે આરોપીઓના નામ પણ આપ ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ શકો છો મુખ્ય છે કેતન બારોટ અને શેખર આ જે આરોપી છે તેમની સંડોવણી છે તે સામે આવ્યું છે અને આ બંને અગાઉ પણ પેપર લીકમાં સંડોવાઈ ચૂક્યા છે આ જે સૂત્રધાર છે તે અત્યારે પોલીસ ગિરફ્તમાં છે તો ગુજરાત એટીએસની જે ટીમ છે ઓડિશા જવા માટે રવાના થઈ ગઈ છે આગળની જે તપાસ છે તેના માટે અત્યારે હાથ ધરવામાં આવી છે તપાસ ઓડિશાથી પેપર લીક થયું હતું તેવી જાણકારી તે મોટા સમાચાર ન્યૂઝ 18 ની અત્યારે સામે આવી રહ્યા છે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો ન્યૂઝ 18 ગુજરાતી પર આ સૌથી મોટા સમાચાર જે જૂના ક્લાર્કનું પેપર લીક થયું છે આ લીક થયું છે આંધ્રપ્રદેશથી અને અત્યારે જે ટીમ છે ગુજરાત એટીએસની તે ઓડિશા જવા માટે રવાના થઈ ગઈ છે તો કિશોર તુવર બનાસકાંઠાથી સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે જાણકારી મેળવીશું કિશોર જે પ્રકારે વાત કરીએ પેપર લીક થયું તેવી જાણકારી મળી હતી ત્યારે બનાસકાંઠામાં પણ દૂર દૂરથી ઉમેદવારો પહોંચ્યા જશે ઉમેદવારો શું કહી રહ્યા છે કેવો રોષ તેમનામાં છે ચોક્કસથી કેટલાક ઉમેદવારો અત્યારે મારી સાથે છે તે પાટણ સાબરકાંઠા તેમજ અમદાવાદથી અહીંયા આવ્યા છે ગઈકાલે રાત્રે જ અહીંયા આવી ગયા હતા અને તેઓ રાત પણ અહીંયા વિતાવી હતી અત્યારે જે વિદ્યાર્થીઓ છે ઉમેદવારો છે તે સેન્ટર પર આવી રહ્યા છે અને સેન્ટર પરથી વિલા મોઢે પરત પણ ફરી રહ્યા છે કેટલાક વિદ્યાર્થીઓ છે મારી સાથે વાત કરીશું તેમના જોડે બેન શું કહેશો શું નામ છે આપનું અને આપ ક્યાંથી આવ્યા છો અને કેટલી મહેનત કરી હતી આ પેપર માટે મારું નામ ઠાકોર અંજલિબેન કમલેશભાઈ છે હું સાબરકાંઠા હિંમતનગરથી આવું છું રાતના અહીં રોકાયા છીએ અને ખૂબ આશા હતી કે પેપર લખવાની ને અત્યારે આ તો સમાચાર એ મળ્યા કે પેપર લીક થયું છે ને કેટલા વર્ષથી બેન મહેનત કરતા હતા આમ તો તૈયારી તો ચાલુ જ છે તૈયારી ચાલુ છે બીજા પણ કેટલાક વિદ્યાર્થીઓ છે વાત કરીશું તેમના જોડે ખાસ કરીને તમે ક્યાંથી આવ્યા છો અને કેટલા ટાઈમથી તમે તૈયારી કરતા હતા મારું નામ વિજયકુમાર રાવલ છે હું પાટણમાંથી આવેલો છું કાલે જ અમે અહીંયા આવી ગયા હતા અને અત્યારે આયા તો સમાચાર મળ્યા કે પેપર લીક થઈ ગયું છે તેથી અમને ખૂબ નિરાશા થઈ દરેકને ખૂબ બહુ જ નુકસાન થયું છે અમે 3-1 વર્ષથી મહેનત કરતા હતા પણ આજે મોકો હતો પણ ફરી નિષ્ફળ ગયો પણ બીજા પણ કેટલાક વિદ્યાર્થી છે વાત કરશું તેમને જો તમે ક્યાંથી આવ્યા છો શું નામ છે તમારું ને ક્યારે આવ્યા હતા નમસ્કાર મારું નામ રાવણ નિમેશભાઈ નટુભાઈ છે હું મોડાસા ખાતેથી કાલે સાંજનો આવી ગયો છું અને અમને આવવામાં પણ ઘણી બધી અગવડતા હોવા છતાં અમે સમયસર કાલે રાત્રે હાજર થઈ ગયા સેન્ટરની મુલાકાત પણ લઈ ગઈ હતી પરંતુ અમારું નસીબ એટલું ખરાબ છે કે અમને આ પરીક્ષામાં પણ મોકો મળ્યો નથી જેથી અમે એવી આશા રાખીએ કે આવનારા દિવસોમાં જ્યારે પણ પરીક્ષા યોજાય ત્યારે સરકાર સંપૂર્ણપણે જાગૃત થાય અને જે ઉમેદવારોને આ તકલીફ પડી રહી છે તેનો સચોટ નિર્ણય મળે એવી અમે આશા રાખીએ છીએ તે બદલ ધન્યવાદ વારંવાર પેપર ફૂટી રહ્યા છે શું કહેશો વારંવાર પેપર ફૂટવા માટે હું એવું માનીશ કે જો સરકાર સજાગતાથી અને ધ્યેય નિષ્ઠાથી આ કામ પૂર્ણ કરવા માટે જો તકબદ્ધ રીતે નિર્ણયો ઘડશે યોગ્ય નિયમ લાવશે તો જે પરીક્ષા યોજવાની છે તે પેપર ફૂટવાના કે કોઈ પણ
પ્રકારનું જે વ્યવસ્થા તંત્ર બગડી રહ્યું છે એમાં જો વ્યવસ્થિત રીતે કામ કરવામાં આવશે તો આવનારા દિવસોમાં જેવું રિઝલ્ટ પરિણામો કે ઉમેદવારોને જોવે છે તે સરળતાથી મળી શકે તેમ છે. બિલકુલ કિશોર, આભાર આપનું જાણકારી માટે. તો પેપર લીક કેસમાં ટીએફસી ટીમ અત્યારે ઓડિશા જવા માટે રવાના થઈ ગઈ છે. આ મોટા સમાચાર, જો આરોપીઓ છે કેતન બારોટ તેમનું નામ સામે આવ્યું છે અને સાથે જે શેખર આ જે આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવી છે.